રૂપાલાની ટિપ્પણી બાદ પ્રથમ વખત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે રાજપૂત સમાજને અપીલ કરતા કહ્યું કે રૂપાલાએ માફી માગી છે, હવે તેમને માફ કરી દો. ગુજરાત ભાજપ પ્રમુખે કહ્યું કે રૂપાલાથી ભૂલ થઈ ગઈ છે, તેમને માફી પણ માગી છે. રૂપાલાને ક્ષત્રિય સમાજ માફ કરી દે. નોંધનીય છે કે લોકસભા ચૂંટણી સમયે પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના નિવેદન બાદ ભારે રોષ પ્રસર્યો છે. આજે એક તરફ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ક્ષત્રિય સમાજને પરસોત્તમ રૂપાલાને માફ કરવા અપીલ કરી છે, તો બીજી તરફ ક્ષત્રિય નેતા શંકરસિંહ વાઘેલાએ સરકાર પર પ્રહાર કરતા ગુજરાતનો રાજકીય માહોલ ગરમાયો છે. પરસોત્તમ રૂપાલા વિવાદ બાદ દિવસે ને દિવસે ગરમાઈ રહ્યો છે. સમાજમાં જે રોષ છે તો સ્વાભાવિક છે કે એમના માટે ટિપ્પણી થઈ હોય તો સમાજનો રોષ સ્વાભાવિક છે. પણ હવે જયારે માફી માંગી છે તો ક્ષત્રિય સમાજ એક મોટું મન રાખી દે છે અને માફ કરી દે છે. પાર્ટીના સૌ આગેવાનો પણ એમનો સંપર્ક કરવાના છે. લગભગ ક્ષત્રિય સમાજની 92 લોકોની એક આખી ટીમ છે, સંકલન સમિતિ છે, અને આવતીકાલે 3 વાગે એ મળવાના છે. એમનો રોષ હશે તે પણ સાંભળશે અને એમને સમજાવશે અને ધીમે ધીમે વાતાવરણ સરળ બને એના માટેનો પ્રયત્ન કરશે. આજે લગભગ અમારી મીટિંગ 3 કલાક ચાલી છે અને એમાં કોને મળું, કેવી રીતે મળું, કોને બધી જવાબદારીઓ પણ નક્કી થઈ છે અને આનો જલ્દીથી નિવેડો આવે એના માટે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આ પ્રયાસો શરૂ થયા છે. ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે કે ભૂલ થઈ, ભૂલ માટે માફી પણ મંગાઈ છે. ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને પાર્ટીની સાથે વર્ષોથી રહ્યા છે, તો પાર્ટીની સાથે જોડાય એવી અમને આ જોઈને આપણે.